દર્શક મિત્રો, ડીએમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર. બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકોએ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકે નારી શક્તિ વંદના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સરકારની મહિલા સશક્તિકરણની ફ્લેગશિપ યોજનાઓથી આર્થિક રીતે પગભર બનેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. આજના નારી શક્તિ વંદના કાર્યક્રમમાં તમામ તાલુકા મથકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વર્ચ્યુઅલી સંબોધનને સાંભળ્યું હતું. નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત પાલનપુરના ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તેમજ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વહાલી દીકરી યોજના, અટલ પેન્શન યોજના, મિશન મંગલમ યોજના, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, રિવોલ્વિંગ ફંડ, ટર્મ લોન, ગંગા સ્વરૂપ યોજના જેવી વિવિધ યોજનાઓના મહિલા લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરતી સરપંચ મહિલાઓ, બાલિકા પંચાયત, શિક્ષણ, નારી સંરક્ષણ કેન્દ્ર, ઓર્ગેનિક ખેતી જેવી વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે માતાઓ અને બહેનોને હૃદયપૂર્વક વંદન કરતાં જણાવ્યું હતું કે નારી શક્તિ વંદના જેવો પૂજ્ય કાર્યક્રમ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી જ થઈ શકે. દેશમાં વર્ષ 2014 પછી દરેક તબક્કે પરિવર્તન દેખાઈ રહ્યું છે. અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શનનો મોકો હોય કે કાશ્મીરમાં 370ની કલમ નાબૂદી હોય, આ બધું મોદીની ગેરંટીથી જ શક્ય બન્યું છે. વર્ષ 2047માં વિકસિત ભારતના સંકલ્પ માટે મોદી સાહેબ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસહાય જૂથોની બહેનોને મજબૂત કરી આત્મનિર્ભર બનાવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર આઈ શેખ, પ્રાંત અધિકારી કમલભાઈ ચૌધરી, મહિલા અને બાળ વિકાસ વિભાગના રમીલાબેન ચાવડા, મામલતદાર ચીફ ઓફિસર, સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આપણે એમ કહીએ કે આદરણીય ભૂપેન્દ્રભાઈ, આદરણીય નરેન્દ્રભાઈ બનાસકાંઠા જિલ્લામાં આટલા વર્ષો પછી જ્યારે આપણને આવનારા સમય માટે એવા ઉમેદવારની એક ભેટ આપતા હોય, એટલે કે રેખાબેનને એક ઉમેદવાર તરીકે આપણી વચ્ચે મૂકતા હોય, આ નારી વંદનાથી વિશેષ કઈ છે? આનાથી મોટી નારી વંદના કઈ હોય? બહેનો, આ બહેનો માટેનો ખૂબ અગત્યનો વિષય છે. બહેનો માટે જ્યારે એક બહેન આવા અનેક કાર્યક્રમો થકી, તમે વિચાર કરો કે મોદી સાહેબ આવ્યા પછી કેટલા કાર્યક્રમો, સ્વસહાય જૂથોની વાત કરો, અહીં જે બહેનો આપણી વચ્ચે પોતાના સ્વનુભવ કહીને ગઈ, પછી એ મંજુલાબેન હોય, શારદાબેન હોય, રેખાબેન હોય, આ બહેનોએ જે એમની વાતો કીધી, આ વાતો એના પછી શું લાગે છે તમને કે મોદી સાહેબ કેટલું વિચારતા હશે રાત દિવસ કે મારી બહેનો મજબૂત થાય? અને કોઈ પણ દેશ વિકાસમાન છે એનો આધાર એની શક્તિ, એની બહેનો, પુરુષો અને ભાઈઓ સમાજમાં જે સરખે સરખું સ્થાન ધરાવે છે એ સ્થિતિ ઉપર સમાજને લઈ જવાનું કામ જ્યારે કરતા હોય, ત્યારે આ બધી જ યોજનાઓ થકી આપણી વધુ ને વધુ બહેનો આત્મનિર્ભર થાય, મજબૂત થાય, એ માટે સતત પ્રયત્નશીલ હોય છે. બનાસકાંઠા થરાદના મહાજનપુરા ખાતે પંપિંગ સેન્ટરનું વિધાનસભા અધ્યક્ષે નિરીક્ષણ કર્યું. નર્મદાના દરવાજા ખોલી પાણી ભરવાનો શુભારંભ કરાયો. 70 કિલોમીટર લંબાઈ, 4 તાલુકાઓને જોડતી 592 કરોડની થરાદ સીબુ પાઇપલાઇન યોજનાનો શુભારંભ. સીપુ ડેમમાં નર્મદાના નીર નાખવામાં આવતા પૂર્વ વિસ્તારમાં પાણીના તળ ઊંડા આવશે. ખેતી માટે પણ 12 માસ પાણી મળી રહેતા ખેડૂતો સમૃદ્ધ બનશે. ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી મળતા 6000 હેક્ટર જમીનને પિયત માટે લાભ મળશે. આ પાઇપલાઇનથી વચ્ચે સુજલામ સુફલામના ક્રોસિંગમાં પણ પાણી નાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. થરા તાલુકાના 15 ગામના 47 તળાવો લાખણીના
નવ ગામના 19 તળાવો ભરવામાં આવશે. ડીસાના 12 ગામના 35 તળાવો અને દાંતીવાડાના 2 ગામના 5 તળાવો ભરવામાં આવશે. બનાસકાંઠાના કાંકરેજના વરસડામાં ઘાસચારો ભરેલ પિકઅપમાં ડાલામાં આગ લાગી. રોડ ઉપરથી પસાર થતા વીજ વાયરને ચીપડાલું અટકી જતા ઘાસચારામાં આગ લાગી. ડ્રાઈવર દ્વારા ગાડીને રોડ ઉપરથી તળાવમાં ઉતારી દેતા મોટી દુર્ઘટના ટળી. સ્થાનિક લોકોએ તળાવના પાણીથી આગ ઉપર કાબુ મેળવ્યો. આગમાં ઘાસચારો બળીને ખાક થયો. કેનેરા રોબેકો દ્વારા અમદાવાદ દ્વારા ધાનેરા તાલુકાના સામરવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું. કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ અમદાવાદ તરફથી સામરવાડા પ્રાથમિક શાળાના ધોરણ 8ના 49 બાળકોને સન 2024-25 માટે આગળ અભ્યાસ માટે શાળામાં અભ્યાસ કરવા માટે કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ અમદાવાદ તરફથી મફત સાયકલ વિતરણનો કાર્યક્રમ તારીખ 7/3/2024 ગુરુવારના રોજ રાખવામાં આવેલ હતો. આ પ્રસંગે અધિકારી સાહેબ રાજીવભાઈ એબ્રોલ, અમિતભાઈ ત્રિવેદી, નારણભાઈ દેસાઈ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સામરવાડા ગામના સરપંચ ગગદાભાઈ વણકર, દેવડા ભાવજી વંજી, ભાજપ તાલુકા મહામંત્રી દિનેશભાઈ ચૌધરી, ડેરીના ચેરમેન સૌદાનંદભાઈ અને મંત્રી ગજાભાઈ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ જેસુંગભાઈ હળિયા તથા આચાર્ય કિશોરભાઈ ત્રિવેદી તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પેટા શાળાના આચાર્ય રમેશભાઈ જગાણા તેમજ ગામમાંથી ગ્રામજનો હાજર રહી શિક્ષકગણનો ઉત્સાહ પૂરો પાડ્યો હતો. કેનેરા રોબેકો અમદાવાદ દ્વારા આજે સામરવાડામાં આવેલ પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓને લગભગ 49 જેટલી સાયકલ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના અધિકારીઓ પણ અહીંયા સામેલ છે. આપણે બતાવવાની કોશિશ કરીશું કે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ સુંદર રીતે અહીંયા સાયકલો આપવામાં આવી છે. લગભગ 49 જેટલી સાયકલોનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે અને કંપનીના જે મેનેજર છે અમને તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરશું. આ કેટલા ટાઈમથી અભિયાન ચલાવવામાં આવે છે, કઈ કઈ જગ્યા ઉપર આ સાયકલ આપવામાં આવી રહી છે, કેટલા બાળકોને આજ દિવસ સુધીમાં આપવામાં આવી છે સાયકલ? એ અમ લાસ્ટ 7 સાલથી આ એક્ટિવિટી કરીએ છીએ અને ભારતમાં અલગ અલગ રાજ્યમાં દર વર્ષે અમે 2000થી વધારે સાયકલ આપીએ છીએ. પહેલી વાર મોકો છે કે જે આપણે ઉત્તર ગુજરાતમાં પણ આપણે કરી રહ્યા છીએ, જે 49 સાયકલનું વિતરણ કરીએ છીએ આપણે. અને દર વર્ષે આપણે એક્ટિવિટી આવી કરતા રહીશું. જે જરૂરિયાત છે, જે ગવર્મેન્ટ સ્કૂલ 1-8 સ્ટાન્ડર્ડનું છોકરાઓ ભણે છે એના માટે આવી કેટલી શાળાઓમાં આજ દિવસ સુધી આપવામાં આવી છે સાયકલ? આ રીતના આવી આજદાળા સુધી ગુજરાતની અમદાવાદ જિલ્લાની લગભગ 7-8 શાળાઓમાં આપેલી છે. પહેલાં અલગ અલગ શાળાઓમાં, કોઈ શાળામાં 57, કોઈ શાળામાં 49, અલગ અલગ કરીને આજદાળા સુધી કે 250 જેટલી સાયકલો આપણે વિતરણ કરેલું છે ગુજરાતની અલગ અલગ ગામડાઓમાં, જે રીતે રાંતઈ છે, ગમનપુરા છે, બામરોલી, અલગ અલગ જેતરો તાલુકા અમદાવાદ જિલ્લાની ઘણી બધી સ્કૂલોમાં આપેલી છે. અને એ જ રીતનું સુરત આજુબાજુનો જે એરિયા છે ત્યાં અમારી સુરત બ્રાન્ચથી એક્ટિવિટી કરવામાં આવે છે. બરોડાની જે અમારી બ્રાન્ચ છે ત્યાંથી બી અમારી એક્ટિવિટી, બરોડાની બી હવે નજીકના કન્નાડી આજુબાજુના ગામમાં બી સાયકલ વિતરણ કર્યું છે. અને ભારતની અંદર લગભગ 2000 સાયકલનું વિતરણ અમે લોકો કરીએ છીએ દર વર્ષે. ચોક્કસથી સર, મેં એ બોલના ચાહતા હું કે યે કરને કા અભિયાન કિસસે મિલા હૈ ઓર કિસ પ્રકાર સે યે હો રહા હૈ? ये अंडर CSR एक्टिविटी के दौरान किया जाता है, जिसमें हम लोग चाहते हैं कि स्कूल में एक स्पोर्ट्स से रिलेटेड भी हो और साथ में ये ऐसी प्रोडक्ट हो जो बच्चों को यूज़ भी हो सके, साथ में खेलकूद का भी साथ में उनका विकास हो सके, और साथ में अगर उनको आगे बड़ी शाला में जाना है जहाँ पे ट्रांसपोर्टेशन अवेलेबल नहीं होता है तो वो साइकिल के द्वारा वो वहाँ पर अच्छे से पहुँच सके और शाम को स्पोर्ट्स एक्टिविटी जैसे ये एक्टिविटी कर सके. तो ये स्पोर्ट्स के एक्टिविटी के अंदर भी हम लोग स्पोर्ट करते हैं. સ્પોર્ટને ધ્યાનમાં લઈને આ જે કહી શકાય કે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, બાળકોનું ભવિષ્ય તેનાથી ઘડતર થઈ શકે છે. સ્પોર્ટની દિશાની અંદર બાળક જઈ શકે, જે સાયકલ ચલાવીને પોતાના ઘરથી સ્કૂલ સુધી આવી શકે તેને લઈને બાળકના શરીરમાં પણ પોષણ સારી રીતે થઈ શકે. દિનેશભાઈ, આવી કંપનીઓ દ્વારા અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજે આ કેનેરા રોબેકો દ્વારા અહીંયા લગભગ 49 જેટલી સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે. શું કહેશો આ બાબતે? અમે ગામવાળા ખૂબ ખૂબ આભારી છીએ. ખરેખર એમનો જે એપ્રોચ છે, જે સ્પોર્ટ્સને એ લોકોએ જે આગળ વધારવાનો જે પ્રયત્ન કર્યો છે, ખરેખર આ કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડનો ખૂબ ખૂબ આભાર. કે ખરેખર એમનો કેટલો ઊંચો વિચાર છે કે છેક છેવાડાનો આજે 200 કિલોમીટરથી ધીરજભાઈ આવ્યા છે, તો અમે ગામ વતી એમનો ખૂબ ખૂબ આભારી છીએ. ચોક્કસથી કહી શકાય કે ગામ વતી પણ અહીંયા આભાર માનવામાં આવ્યો છે. લગભગ 2-3 લાખ રૂપિયા જેટલી આ સાયકલનું આ કિંમત થઈ શકે છે અને બાળકોનું ભવિષ્ય થાય અને બાળકો સ્પોર્ટમાં આગળ જાય તેને લઈને એક
અલગ પ્રકારનું જે અભિયાન છે રોબેકો કેનેરા રોબેકો દ્વારા જે આ અભિયાન ચલાવવામાં આવ્યું છે, લગભગ 2000થી પણ વધારે સાયકલનું આ વિતરણ કરી દેવામાં આવ્યું છે, તેને લઈને આ કંપનીને કંપની અલગ અલગ જગ્યા ઉપર જે છેવાયેલી છે અલગ અલગ વિસ્તારની અંદર આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ સાયકલ વિતરણ આજે ધાનેરાના સામરવાડા તાલુકા પ્રાથમિક શાળાની અંદર આ 48-49 જેટલા બાળકોને આજે સાયકલ વિતરણ કરવામાં આવ્યું છે. મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર, ડીએમ ન્યૂઝ, ધાનેરા. બનાસકાંઠા પાલનપુર નગરપાલિકામાં બજેટ માટે બેઠક મળી. 31.92 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું. વિપક્ષની ગેરહાજરીમાં શાસક પક્ષ ભાજપ દ્વારા ગણતરીની સેકન્ડમાં બજેટ મંજૂર કરાયું. પાલનપુરમાં હવે વિકાસના કામો થશે. વિપક્ષ ગેરહાજર હોવાથી ભાજપ પક્ષ દ્વારા બજેટ મંજૂર કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટાના કાપડના વેપારીનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું. ઉપલેટાના ઇલિયાસ દેવલા નામના 40 વર્ષે વેપારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. અમદાવાદ ખરીદી અર્થે ગયા હતા અને અચાનક છાતીમાં દુખાવો પડ્યા બાદ ઢળી પડ્યા. બનાવના સીસીટીવી સામે આવ્યા. ઉપલેટામાં જિલ્લાની ચોઈસ નામથી રેડીમેડ કાપડની દુકાન ચલાવતા હતા. પાલનપુર ખાતે નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું. ₹460.43 લાખના ખર્ચે અદ્યતન નવીન એસટી ડેપો વર્કશોપનું નિર્માણ થશે. બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે પાલનપુર મુકામે આવેલ નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જૂના અને જર્જરિત ડેપો વર્કશોપને ડિમોલિશ કરીને આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 460.43 લાખના ખર્ચે બનનાર નવીન એસટી ડેપો વર્કશોપ ખાતે એડમિન રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, રેકોર્ડ રૂમ, સ્ટોર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, ડેપો મેનેજરની ઓફિસ જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે એસટી નિગમ પાલનપુર વિભાગની અંદાજે 624 બસો દરરોજ આશરે 2,67,241 કિલોમીટર દૈનિક આંતર કાપે છે. આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવોના હસ્તે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા 2023 પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ લોકાર્પણ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ સભ્ય પરબતભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા નવીન ટેકનોલોજી દ્વારા પાલનપુર મુકામે આધુનિક એસટી વર્કશોપ બનવા જઈ રહ્યું છે ત્યારે ખૂબ આનંદની લાગણી થાય છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર બન્યા પછી દરેક ક્ષેત્રમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે અને અનેક જનકલ્યાણકારી કાર્યો થયા છે. ગુજરાત સરકારે અદ્યતન સુવિધાઓ યુક્ત નવીન એસટી બસો અને અત્યાધુનિક સુવિધાસભર બસપોર્ટ આપી લોકોની ખૂબ સારી સેવા કરી છે. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે એસટી વર્કશોપના નવીનીકરણ પ્રોજેક્ટ માટે શુભેચ્છા આપતા જણાવ્યું કે ગુજરાત એસટીનું પાલનપુર ડિવિઝન ખૂબ મોટું ભગીરથ કાર્ય કરે છે. આજે ગુજરાતના ગામે ગામ એસટી બસો પહોંચે છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે એસટી બસોની ટેકનિકલ જરૂરિયાતો માટે વર્કશોપના નવીનીકરણ માટે ખૂબ ઉદાર હાથે મંજૂરી આપી છે. માહિતી ખાતા દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા પુસ્તકને અનુલક્ષીને ધારાસભ્યએ જણાવ્યું કે આ પુસ્તિકામાં જણાવેલ યોજનાઓ અને સરકારની સિદ્ધિઓ કે રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસ કાર્યોની પારદર્શિતા સાબિત કરે છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલ, સંગઠનના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ, પાલનપુરના વિભાગીય નિયામક કે એસ ચૌધરી, પરિવહન અધિકારી વી એસ ચૌધરી, સંગઠનના આગેવાનો તથા એસટીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ જ જરૂરિયાત હોય છે, ઘણું બધું નવું નવું આવતું જતું હોય છે ટેકનોલોજીની અંદર, એ બધી જ વ્યવસ્થાઓ સાથેનું અહીં જયારે નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને આ વિભાગના મંત્રી શ્રી સંઘવી સાહેબ, આ બંનેને હું ખરેખર હૃદયપૂર્વકનો આભાર માનું છું કે આ વિકાસ યાત્રામાં ખાસ કરીને હું સંઘવી સાહેબને એટલા માટે માનીશ કે 1 વર્ષની અંદર એમને 8 કરોડ તો મને સ્પોર્ટ સંકુલ આપ્યું પાલનપુરને, એની સાથે સાથે ગુજરાત એસટીને આ વર્કશોપને જ્યાં રિનોવેશનની ખૂબ જ જરૂર હતી, નવીનીકરણની ખૂબ જ જરૂર હતી, એની અંદર પણ એમને ખૂબ ઉદાર થઈ અને તરત એની જે મંજૂરી આપીને આજે આપણે જે કામ શરૂ કરી રહ્યા છીએ. એટલે કોઈ પણ વાત લઈને જઈએ ત્યારે ગુજરાત સરકાર હંમેશા કંઈક ચાલુ કરવા માટે તત્પર હોય છે, એનું આ ઉમદા ઉદાહરણ છે. આધાર સરકાર જેનું કોઈ નથી એના માટે સરકારની આ ચિંતા એસટી બસોની કાગળ પહેલાની ગેરપોચ પર ગાડીઓ કરી રહ્યા, એના માટે એસટીની જરૂરિયાત. એટલે બધાના ભલા માટે ગરીબમાં ગરીબ વ્યક્તિનું પણ ભલું થાય એને નજરમાં રાખીને નરેન્દ્ર મોદી કામ કરે છે અને એટલા માટે
જેમ અત્યારે આયુષ્યમાન ભારત સમગ્ર દેશમાં, ગુજરાતમાં 10 લાખ, સમગ્ર દેશમાં 5 લાખ, ગુજરાતના મુખ્યમંત્રી હિંદા અત્યારે શાળા આરોગ્ય કાર્યક્રમ બાળકો માટે, વૃદ્ધ મા માટે જે તમામ જાતની સુવિધાઓ આરોગ્યમાં આપવામાં આવતી હતી, એ સગવડતાઓ થતી નરેન્દ્ર મોદી દિલ્હીની ગાદી ઉપર બેઠા કે મિત્રો, ગમે તે હું ઘર હોય તો પણ મારા જેવા ઘરમાં પણ બાપા મોંધા પડ્યા હોય, 70 વર્ષ વચ્ચે કાંઈક બેટા બે ભૈયા હું કાઢી લઉં, મને દવા મને ભટ લઈ દીધું, દેવા વડું ભાઈ. અત્યારે કોઈ પરિવાર પૈસાના અભાવે, દવાના અભાવે, સારવારના અભાવે દુઃખી ન થાય. હવે તમે સાધન સંપન્ન થાય તો મારી બેન દીકરીઓ ડિલિવરીમાં સાધનના અભાવે, પૈસાના અભાવે ભગવાનને વાલી થઈ જતી હતી, 108 ની સેવા ચાલુ કરી, અનેક પ્રકારના આવા કાર્યો, તમામને રોજગારી આપવાની તકો, કોઈ પણ જાતની લાજ વગર માત્ર મેરિટના આધારે એસટીમાં પણ કોમ્પ્યુટર આધારિત ડ્રાઇવિંગની પણ મિત્રો ટેસ્ટ લેવાતો હોય. આ શું આ બધા નરેન્દ્ર મોદી એમ કે મારી સરકાર એટલે ગરીબોની સરકાર, મારી સરકાર એટલે મહિલોની, મહિલાઓની સરકાર, યુવાનોની સરકાર, ખેડૂતોની સરકાર, આ ચારમાં તમામ જાતિ આવી જાય અને પ્રજાના ભલા માટે માથે તેને કરે. દેશના પ્રધાનમંત્રી તરીકે પહેલી સરકાર એવી આવી કે વિકસિત ભારત યાત્રા દેશનો તમામ ગામોમાં ભરે, કોઈ લાભથી વંચિત ન રહે. ઘણી બધી મારી બહેનો બેઠી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે દિયોદર ખાતે નવનિર્મિત માર્કેટ યાર્ડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે દિયોદર ખાતે નવનિર્મિત માર્કેટ યાર્ડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માર્કેટ યાર્ડના મુખ્ય પ્રવેશ દ્વાર, સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, ભોજનાલય, ઓફિસ બિલ્ડિંગ અને ખેડૂત વિશ્રામ ગૃહનું લોકાર્પણ કર્યું, તેમજ રિમોટ દ્વારા દિયોદર માર્કેટ યાર્ડના લોગોને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાનું સહકારી ક્ષેત્રનું સંગઠિત માળખું દેશ દુનિયામાં બેમિસાલ છે. ગરબા કાકાએ વાવેલ બનાસ ડેરીનું બીજ આજે વટ વૃક્ષ થયું છે. પરોપકારનું કામ કરવાથી પુણ્ય જમા થાય છે. આપણે સૌએ નિષ્કામ ભક્તિથી કર્મયોગથી સંસ્થાકીય માળખાને સમૃદ્ધ કર્યું છે. ઝીણું ઝીણું કામ કરીએ તો પરિણામ સારું મળે છે અને એના આશીર્વાદ અદ્ભુત હોય છે. બનાસકાંઠો જિલ્લો આજે સમૃદ્ધ બન્યો છે તો એની પાછળ સૌની મહેનત અને પુરુષાર્થ જવાબદાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને દેશ દુનિયાએ સ્વીકાર્યું છે ત્યારે આપણે સૌએ તેમના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહયોગી બનવું પડશે. ગુજરાતનો સમય સારો છે એવા સૌને સહભાગી બનવા અને સારા સમયનો લાભ લેવાની અપીલ સાથે દિયોદર વાસીઓને નવીન માર્કેટ યાર્ડ અને અન્ય સુવિધાઓ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ મહોત્સવ, ગરીબ કલ્યાણ મેળાવ, કિસાન સન્માન નિધિ, નલ સે જલ, ઉજ્જવલા યોજના, સુજલામ સુફલામ જેવી અનેક યોજનાઓથી છેવાડાના માનવીઓનું કલ્યાણ કર્યું છે. આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજના થકી દેશના દરેક વર્ગના લોકોના જીવન ધોરણ બદલાયા છે. આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, અનિલભાઈ માળી, એપીએમસી દેવદરના ચેરમેન માલાભાઈ ચૌધરી, ડોક્ટર રેખાબેન ચૌધરી સહિત માર્કેટ યાર્ડના ડિરેક્ટરો, વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરામાં લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને પરિચય બેઠક યોજાઈ. આવનારી લોકસભાની ચૂંટણીને લઈ ધાનેરામાં આવેલ ઓસવાલ ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને પરિચય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી તથા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તથા પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ તથા બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ દરજી તથા બનાસકાંઠા જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ તથા ભગવાન દાસ પટેલ તથા મહિલા મોરચા પ્રમુખ તથા તરુણભાઈ મોદી તથા રાજુભાઈ ત્રિવેદી તથા જબ્બરસિંહ રાજપૂત તથા હોદ્દેદારો તેમજ દાંતીવાડા તાલુકાના હોદ્દેદારો, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પરિચય બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર રેખાબેનને 5 લાખ મતોથી વિજય બનાવવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધાનેરા તાલુકાનું કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીના વરદ હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો સર્વેને હું નમન કરું છું, વંદન કરું છું. બનાસકાંઠા લોકસભાની સીટ ઉપર આદરણીય શ્રી મોદી સાહેબે મહિલા ઉમેદવારની પસંદગી કરી છે તે બદલ હું બહુ ગૌરવની લાગણી અનુભવું છું અને માત્ર મારા માટે જ નહીં પણ બનાસકાંઠાની દરેક મહિલાઓનું મોદી સાહેબે સન્માન કર્યું છે તેવું હું માનું છું. મારી જે પસંદગી કરી છે તે બદલ હું આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ
પ્રભાતભાઈ પટેલ સાહેબ તથા જિલ્લાના તમામ ધારાસભ્યો, મહામંત્રીશ્રીઓ, સૌ કાર્યકર્તાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારા દાદા શ્રી ગલ્પાભાઈ નાનજીભાઈ પટેલ બનાસડેરીના આધ્યક્ષને ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરીને શ્રદ્ધાંજલિ પૂરી પાડી છે એવું હું માનું છું. કોઈ એક જ વ્યક્તિની શક્તિ તાકાત નથી કે આટલી મોટી લોકસભાની સીટ ઉપર વિજય મેળવો, પણ આપણે સૌ યુવા કાર્યકર્તાઓની સહયોગ અને શક્તિનો સહયોગ કરીને આપણે બનાસકાંઠાની સીટ ઉપર વિજય મેળવવાનો છે. મારે તમને સૌને અનુરોધ છે કે તમારી શક્તિ સહયોગનો ઉપયોગ કરી અને આપણે બનાસકાંઠા વતી જરૂરથી મોદી સાહેબના ચરણોમાં એક કમળ પધરાવીશું. આપનો ખૂબ ખૂબ આભાર. આજે ધાનેરા વિધાનસભાની અમારા ઉમેદવાર શ્રી રેખાબેન ચૌધરીનો માટે પરિચય બેઠક અને કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સમગ્ર વિધાનસભા વિસ્તારની અંદરથી સૌ હોદ્દેદારો, સિનિયર કાર્યકર્તાઓ અને યુવા મોરચા દ્વારા બધા જ કાર્યકર્તાઓ આજે મળી અને પરિચય બેઠક કરી અને ઓફિસનું ઉદ્ઘાટન પણ કર્યું છે. અમને સૌને કાર્યકર્તાઓને જોશ, ઉત્સાહ અને ઉમંગ છે કે આ વખતે બનાસકાંઠાની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહિલા ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની નિમણૂક કરી છે, ઉમેદવાર તરીકે આપ્યા છે, ત્યારે સૌ અમારા આખા આખા વિધાનસભા વિસ્તાર ઉમંગ ઉત્સાહથી વધુમાં વધુ લેટ આ વિસ્તારમાંથી અમે અપાઈશું એવી અમે સૌએ એમને ખાતરી પણ આપી છે અને આજે ઉદ્ઘાટન પ્રસંગ